વળવંતસિંહ રાજપૂતના હસ્તે ખુલ્લું મુકાયું પ્રાંતિજ ખાતે ભાજપના ઉમેદવારનું પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન કરાયું જ્યાં ભાજપ લોકસભાના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બરૈયાનું જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકાના વિવિધ સમાજના સંગઠનો દ્વારા મોમેન્ટો આપી ફૂલ આર્થી સ્વાગત કરાયું ચૂંટણી પ્રચાર કાર્યાલય શુભારંભના કાર્યમાં ધારાસભ્યો સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે લોકસભાની ચૂંટણીમાં બે હજાર ચોવીસ માં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા બેન શ્રી ઉમેદવાર તરીકે અહીં આગળ જાહેર કર્યા છે આજે પાર્ટીજમાં એમનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું પાર્ટી એ એમનો વિસ્તાર છે અને મને આનંદ એ વાત થયો કે સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરો અને તમામ હોદ્દેદારો આજે આગળ ઉપસ્થિત છે બધાએ મન મૂકીને જવાબદારી લીધી છે કે શોભનાબેનના મોટો વિસ્તાર છે એમના તેવીસોથી એ વધારે બુથ છે ત્યારે અમે બધા બેનના ઉમેદવાર તરીકે ફરીને આખા પાતિદની અંદર લોકોને જે પ્રકારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષમાં કામ કર્યું છે બાર વર્ષ ગુજરાતમાં કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે એ પ્રકારની બધા જ લોકો પાસેથી જશે લોકોને વાત કરશે અને આવનાર સમયમાં બે હજાર સુડતાલીસ સુધી ભારતીય જનતા પાર્ટી શું કરવાની છે અને જે ચૂંટણી ડંડેરો છે એ ચૂંટણી ડંડેરાની વાત પણ લોકો સમક્ષ મૂકશે અને લોકોને એમ કહેશે કે વિશ્વમાં આપણે ત્રીજી મહાસત્તા જ્યારે બનવા જઈ રહ્યા છીએ ત્યારે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આપણે મહાન બનવા જઈ રહ્યા છીએ ત્યારે વિશ્વબંધુ સમગ્ર વિશ્વને સાથે રાખીને આપણો ભારતનો વિકાસ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે લોકો પાસે બેન શ્રી માટે ભારતીય જનતા પાંચ વધારે વોટ જીતે એ પ્રકારની વ્યવસ્થા કરવાના છે નવસારી લોકસભા બેઠક ઉપર ફોર્મ ભરતી વેળા ઉમેદવારો વચ્ચે